આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં આજના દિવસનો સેકન્ડ વિડીયો અને એમાં તમને વાત કરી હતી કે આપણે ગ્રાફ સમજવાના બાકી છે, બરાબર છે? સ્વાધ્યાય 14.3 ક્વેશ્ચન પહેલો. સૌથી પહેલાં આપણે રકમ સમજીએ અને રકમ પેજ નંબર 228 ઉપર, રકમ પેજ નંબર 228 ઉપર સમજાવી દઉં, થોડીક ઝડપ રાખીશું. કોઈ એક સંસ્થા દ્વારા 15 થી 44 વર્ષોની વર્ષ વચ્ચેની વયવાળી સ્ત્રીઓની માંદગી અને મૃત્યુના કારણો શોધવા માટે કરવામાં આવેલ સર્વેક્ષણ, વિશ્વવ્યાપી સર્વેક્ષણના આંકડા નીચે પ્રમાણે છે. એટલે કે કોઈ 15 થી 44 વર્ષની સ્ત્રી હોય અને એનું મૃત્યુ કયા કારણસર થાય છે તેનું એક આંકડાકીય માહિતી અહીંયા આપી છે, બરાબર? તેનું શું કરવાનું છે? આપણે નીચે આલેખાત્મક રજૂઆત કરો, બરાબર? આમાંથી તમારે સ્તંભ આલેખ દોરી શકો, લંબ આલેખ દોરી શકો. આપણે આમાં લંબ આલેખ દોરીશું, બરાબર? લંબ આલેખ કેવી રીતે દોરવો, આંકડાકીય માહિતી શું સમજાવે છે એ થોડુંક આપણે ધ્યાન આપીશું, એટલે દરેક સ્ટુડન્ટને સમજાઈ જાય. ચાલો, આ આલેખ આમ તો તમે શીખીને આવ્યા જ છો, પણ પોઈન્ટવાળો જે આલેખ છે એટલા માટે થોડુંક ધ્યાન આપવાનું છે. પ્રજનન અને સ્વાસ્થ્ય સ્થિતિ, કે કોઈ બાળકના જન્મ વખતે જો સ્ત્રીનું મૃત્યુ થાય એવી 31.8 સ્ત્રીઓ હતી 100માંથી, સમજાય છે? જ્ઞાનતંતુ સંગત મનોવિકાર, મગજનું કંઈ પણ રોગ હોય અને મૃત્યુ થતી હોય એવી સ્ત્રીઓની સંખ્યા 25.4, ઈજાઓ થાય, કાંઈ પણ કોઈ આકસ્મિક ઘટના બને એમાં 12, હૃદય અને રક્તવાહિની તંત્ર એમાં 4.3, શ્વસનની કાંઈ તકલીફ હોય અને સ્ત્રીનું મૃત્યુ થાય એવી 4.1, અન્ય કારણ છે 22.1, બરાબર? તો આ રીતે આપણે મૃત્યુના કારણ છે એ આપેલા છે. હવે તમને આમાં ખબર છે કે આપણે કોઈ પણ આંકડાકીય માહિતી હોય, આંકડાકીય માહિતી, એને આપણે હંમેશા વાય અક્ષ ઉપર લખીશું, બરાબર છે? વાય અક્ષ ઉપર લખીશું, એ વસ્તુની આપણને ખબર છે. હું અહીંયા અત્યારે માત્ર ક્રમ છે, ક્રમ, કારણના ક્રમ 1, 2, 3, 4, 5 અને 6, કારણ કે આખા કારણ છે એ હું લખું તો અહીંયા આપણે જગ્યા ઓછી છે, વાય ઉપર એક્સ ઉપર જગ્યા ઓછી છે, એટલા માટે બધાય કારણ છે અહીંયા લખી નહીં શકાય, એટલા માટે હું આ ક્રમ લખીશ. આપણે અહીંયા એક લખીએ, એક ખાનું મૂકીને બીજું 2, અહીંયા 0 લખી નાખીએ, અહીંયા 3, 4, 5 અને 6. એક કારણ એટલે તમારે અહીં શું સમજવાનું છે? પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ, જ્ઞાનતંતુ સંગત મનોવિકાર, બરાબર છે? હવે એક્સ ઉપર, સોરી, વાય ઉપર સૌથી અગત્યનું છે મારે પ્રમાણમાં. પ્રમાણમાં જો મને મળશે તો જ આલેખ છે એ વ્યવસ્થિત થઈ શકે. પ્રમાણમાં, પ્રમાણમાં કઈ રીતે લેવું? 1 સેમી, 1 સેમી બરાબર, અહીંયા 0 છે, 2 છેદે છે અહીંયા 0, 1 સેમી બરાબર આપણે શું માપ લેશું તો એ આપણને નક્કી થશે આમાંથી. સૌથી મોટો અંક કયો છે? 31.8. સૌથી નાનો અંક કયો છે? 4.1. તો આના માટે આપણે પ્રમાણમાં શું નક્કી કરવું, બરાબર છે? જો હું 5, 5 નું પ્રમાણમાં રાખું તો 35 સુધી જવું પડે, તો એકદમ નાનો ગ્રાફ થાય. તો આપણે 2, 2 નું પ્રમાણમાં રાખીએ, આપણે 31.8 આવી જવા જોઈએ, એટલે 32 સુધી જવાનું છે, બરાબર? અહીંયા 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, ત્યાર પછી આવશે 22, 24, 26, 28, 30 અને 32. ઓકે, હજી તમે 34 સુધી લખી શકો. હવે આપણને આ પહેલી લીટી છે પ્રમાણમાં 1 સેમી બરાબર 2, આપણે 1 સેમી બરાબર 2 ટકાવારી, એને ટકાવારીમાં લખ્યું છે એટલે અહીંયા આપણે 2% લખીએ, 2 ટકા, બરાબર?
એક સેમી બરાબર 2% થાય છે. પછી બધામાં બબ્બેનો ગેપ છે 32, 31.8 એટલે અહીંયા 32 સુધી આપણે 34 સુધી લખી લીધું છે. હવે પહેલું જ માપ છે 31.8, પહેલું કારણ અને 31.8. તો 31.8 આવશે ક્યાં? 30 અને 32ની એક્ઝેક્ટ 31 આવશે, બેની એક્ઝેક્ટ વચ્ચે 31 આવે. તો 31.8 એટલે કે 32 થી 1, આ જે 10 ખાનાવાળો ગ્રાફ છે એમાં તમારે એક લાઇન છોડવાની થાય, બરાબર 32 થી 1 લીટી નીચે, બરાબર. આ પરફેક્ટ માપ નહીં થાય પણ ચાલશે, એટલું બધું ઝીણવટતાથી હોય ત્યારે આવું કદાચ બને. આ 31 થી ઉપર એક, આપણે 31 અહીંયા એક્ઝેક્ટ બેની વચ્ચે છે, 32 થી 1 ખાનું નીચે લ્યો એટલે 31.8 થઈ જશે. જો 31 કીધો હતો તો કોઈ પ્રશ્ન જ નહોતો, અહીં વચ્ચે જ ઘાટી લાઈન છે, એક્ઝેક્ટ વચ્ચે જ 31 આવત. એની ઉપર 8 એટલે તમે એક ખાના દીઠ તમે બે બેની ગણતરી કરી શકો, બરાબર. એટલે અહીંયા તમારી 31.8 આવી જશે. અહીંયા એક સ્તંભ દોરવાનો છે. આજે આપણે ગ્રાફ દોરીએ છીએ એ લંબ આલેખ છે, બરાબર. લંબ આલેખ અને સ્તંભ આલેખમાં માઇનોર થોડોક ડિફરન્સ છે. આપણે હજી આના પછી જ્યારે આલેખ દોરવાના થશે ત્યારે તમને સમજાવીશ. એમાં સ્તંભ આલેખ આવે છે, ઓકે. આ પેલો સ્તંભ. બીજામાં છે જ્ઞાનતંતુ અને મનોવિકાર 25.4. તો 25 ક્યાં આવશે? 24 અને 26ની એક્ઝેક્ટ વચ્ચે અહીંયા 25 છે, એની ઉપર 4. તો મેં તમને શું કીધું છે કે એક લીટી એટલે 2 ગણવાનું, બરાબર છે. તો 4 ગણવા છે તો 2 ઉપરના 2 2 નાની લાઈન, 25 ઉપર 1 નાની લાઈન અને એની ઉપર બીજી નાની લાઈન, બરાબર. એટલે અહીંયા આવશે 25.4. સમજાણું? 24 અને 26 ની એક્ઝેક્ટ વચ્ચે 25 આવશે, 25 થી ઉપર 2 નાના નાના ખાના, બરાબર. એટલે આવશે 25.4. અહીંથી તમે આલેખ દોરશો એટલે આલેખ છે એ 25.4નો આલેખ થશે. માઇનોર થોડીક ભૂલ હોય તો હાલશે, કારણ કે પોઈન્ટવાળો દાખલા છે, પોઈન્ટવાળો ગ્રાફ છે, એટલે માઇનોર થોડી ઘણી ભૂલ હોય તો ચલાવી લેશું. પણ આપણે એવો જ પ્રયાસ કરવાનો છે કે કાંઈ ભૂલ ન થાય, બરાબર. હવે આ બંનેમાં છે એ આપણે આમાં લખી નાખવાનું કે પેલું છે પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ. તો આપણે અહીંયા જે લખ્યું છે એમાં લખી નાખીએ પ્રજનન સ્વાસ્થ્ય, પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ. બીજામાં છે જ્ઞાન તંતુ સંગત, સોરી આમાં લખવાનું છે, આ આ એનો ગ્રાફ છે. જ્ઞાન તંતુ સંગત મનોવિકાર, ઓકે. આવી રીતે બધામાં લખતા જાજો એટલે થઈ જશે. અહીંયા એક ભૂલથી લખાઈ ગયું છે. આ પેલો સ્તંભ, બીજો સ્તંભ, બરાબર. બધામાં વચ્ચે એક એક ખાનું છોડવાનું. જો આમાં એક વચ્ચે ખાનું છોડી દીધું, હજી એક ખાનું છોડીને અહીંયા 3 નંબરનો ગ્રાફ ઉભો થશે. 3 નંબરનું કારણ છે ઈજાઓ. એમાં માપ છે 12.4. તો એક્ઝેક્ટ આપણી પાસે 12 તો છે જ, એની ઉપર 4 તમારે ગણવા છે. તો એક નાનું ખાનું, એક અંદરની નાની લાઈન, એ 2 ગણાશે. તો 12 થી ઉપર નાની નાની 2 લાઈન, બરાબર. એટલે 12.4 અહીંયા આવશે. 12.4 ઓકે. ત્યાર પછી ચોથા નંબર આમાં છે ઈજાઓ. ઈજાઓ ચોથા નંબરમાં હૃદય અને રક્તવાહિની એની અંદર માપ છે 4.3. તો વિદ્યાર્થી મિત્રો 4.3 આપણી પાસે 4 તો છે,
4.3, 4 થી ઉપર 3 સુધી, એટલે કે આપણે એક લાઈને આપણે 2 ગણીએ છીએ, બરાબર? તો આમાં તમે 2 લાઈન ગણી લો તો આવશે 4.3, એટલે 4 ની ઉપર 1 લાઈન અને બીજી લાઈન, બરાબર? અહીંયા 4.3 આવશે. તો આમાં તો બરાબર સમાશે નહીં, હૃદય અને રક્તવાહિની ના કારણે આપણે આમાં લખતા નથી, અહીંયા ઉપર ઉપર લખી નાખવાનું, બરાબર? કદાચ આમાં સમાય નહીં એવું બને તો તમારે છે અહીંયા ઉપર લખી નાખવાનું. ઓકે, પછી પાંચમું છે 4.1, 4 થી ઉપર 1 ખાનું, એક જ લીટી અહીંયા આવશે, બરાબર? અને એના માટે કારણ છે શ્વસનની કંઈક તકલીફ હોય તો એ પણ આમાં નહીં સમાય, તો તમારે અહીંયા ઉપર લખી નાખવાનું. છઠ્ઠું છે અન્ય કારણ, એમાં છે 22.0, 22.0 એટલે એક્ઝેક્ટ 22 કહેવાય, બરાબર? તો એક્ઝેક્ટ 22 આ જગ્યાએ છે, જોઈ લ્યો 22ની કોલમ, એક્ઝેક્ટ 22, અને અહીંયા છઠ્ઠા નંબરનું કારણ. ઓકે, તો ચાલો આ ગ્રાફ છે અહીં પૂર્ણ કરીએ. આ લંબા લેખ એક આપણે સમજ્યા, આગળનો એક મારે વિડિયો છે એ તમને હું મોકલીશ, કે જેમાં આપણે હવે બધાય ગ્રાફ લઈ લેશું, 6 થી 7 ગ્રાફ દોરવા છે. આજના દિવસે આટલું જ કરવાનું છે, બરાબર? આજનો આ બીજો વિડિયો, એમાં દરેક બધાય ગ્રાફ પૂરા નથી થતા, હજી ગ્રાફ છે એ બાકી રહે છે, એ હવે તમને નેક્સ્ટ વીકની અંદર સમજાવીશ. અત્યારે આવતીકાલે નવું ચેપ્ટર શરૂ થઈ જશે, આ એક ગ્રાફ છે એ તમે દોરી નાખજો અને નવું ચેપ્ટર હું શરૂ કરી દઈશ, કારણ કે ગ્રાફમાં હવે વધારે આપણે સમય નથી બગાડવો. આવતા વીકની માં આવતા વીકમાં તમને ગ્રાફ છે એ સમજાવીશ. ઓકે, આભાર.